ગુજરાતમાં આજે 75 નગરપાલિકાના ચૂંટણી પરિણામ આવ્યા છે ત્યારે ડાકોર નગરપાલિકામાં 11 ભાજપના સભ્યો ચૂંટાયા છે જ્યારે કોંગ્રેસના બેનરનો એક પણ સભ્ય ચૂંટાયો ન હતો ડાકોર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો ભાજપ જંગી બહુમતીથી ચૂંટાઈ આવતા સમગ્ર પંથકમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી ચૂંટાયેલા સભ્યો સાથે કાર્યકર્તાઓનું ડીજેના તાલે વિજય સરઘસ કાઢી વિજયની ખુશી વ્યક્ત કરી ભાજપ કાર્યાલય રામસિંહ પરમારના ઓફિસેથી નીકળી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે જીતનો વિજય ટંકાર કરી ભારત માતા કી જયના નાદ સાથે વિજય સરઘસ નીકાળી પેનલના ચારેય સભ્યો ઘરે ઘરે વળી વોટ આપ્યા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અક્ષય એમ પટેલે જણાવ્યું હતું કે આ પ્રજાની જીત છે અમારી બીજી ટર્મ માટે પસંદગી કરવા માટે તેમજ વોર્ડ નંબર 7ના નાગરિકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે જેથી અમારી ફરજ છે કે પ્રજાના હિત માટે દરેક કામ નિષ્ઠાથી પૂર્ણ કરી પ્રજાને જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તેનું અમે ઋણ અદા કરવા કાયમ સજ્જ રહીશું જ્યારે પોલીસ દ્વારા પણ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પ્રજાને મદદરૂપ થઈ હતી તેમજ ડાકોર પીએસઆઈએ જણાવ્યું હતું કે અમે જનતાની મદદ કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું અમારે લો એન્ડ ઓર્ડર અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની હોય છે અને ડાકોર નગરપાલિકાનું પત્ર વખતે મતદાન ચાલુ છે પોલીસની જવાબદારી નિભાવી રહી છે ડીવાયએસપી સીપીઆઈ શ્રી તથા પીએસઆઈ શ્રીઓ તથા અન્ય સ્ટાફગણ ફરજ ઉપર હાજર રહેલું છે અને શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને લોકશાહી પર્વ લોકો ઉજવી રહ્યા છે શીતલ ભટ્ટ સાથે CN24 ન્યૂઝ ડાકોર